આણંદ જિલ્લામાં બોગસ દસ્તાવેજના આધારે વિદેશ મોકલવાનું વધુ એક કૌભાંડ પકડાયું છે. આ વખતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચાંગા ગામે આવેલા લોટસ પ્રાઇમ કોમ્પ્લેક્સમાં દરોડો પાડી ત્રણ શખ્સને પકડી પાડ્યા હતા. આ દરોડામાં પોલીસે સરકારી શૈક્ષણિક સંસ્થાના બોગસ સર્ટિફિકેટ, પાસબુક, ચેકબુક, પાસપોર્ટ સહિતના દસ્તાવેજો કબજે કર્યા હતા. અંગે કુલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો હતો. ઓકે, અત્યારે રાજ્ય સરકાર શિક્ષાના ક્ષેત્રમાં કોઈપણ કૌભાંડ ચાલે છે, કોઈપણ રેકેટ ચાલે છે એના અટકાવવા માટે અત્યંત સંવેદનશીલ છે. વારંવાર આપને રાજ્યના સીએમ સર ભૂપેન્દ્ર પટેલ સર અને એમઓએસ હોમ હર્ષસંગી સર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારના રેકેટ તરફ સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવશે. આ સૂચનાનું અમલીકરણ આણંદ પોલીસના એસઓજી પીઆઈ એલબી ડાભી, પીએસઆઈ પીકે સોડા અને સાથે સાથે જો પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અને કુલદીપસિંહની બાતમીના આધારે એક જો દેશના અલગ અલગ સરકારી સંસ્થાએ જો છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એની ખોટી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાનો એક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એમાં અત્યાર સુધી 3 લોકોની અટકાયત કરી છે, જેનું નામ રોનક પટેલ, દેવેન્દ્ર પટેલ અને નિશિત પટેલ છે. દેવેન્દ્ર પટેલ અને રોનક પટેલ મહિલાઓમાં જો વિદેશ જવા ઈચ્છા ધરાવતા સ્ટુડન્ટ્સ છે એના પાસેથી પૈસા લઈને એની ખોટી માર્કશીટ બનાવીને એને વિદેશ ખાસ કરીને યુકે મોકલવાની સુવિધા આપતો હતો. અને આ ખોટી માર્કશીટ બનાવવાનો ઓર્ડર નિશિત પટેલ જો બરોડાનો રહેવાસી છે એને આપતો હતો. એના પછી પણ અત્યારે અમારી તપાસ ચાલુ છે. 3ના 3 આરોપી અટક થઈ ગયા છે. એની રિમાન્ડ પણ અમે અત્યારે પેટલાદ કોર્ટમાંથી મળી ગઈ છે. અમે ઘણા બધા એજન્સીઓ જો ગુજરાતમાં આ કામગીરી નિશિત પાસેથી કરાવતી હતી એની માહિતી પણ મળી છે. સાથે સાથે આ ક્યાં જગ્યા ઓર્ડર આપતો હતો એની માહિતી પણ અમે અત્યારે મળી ગઈ છે. બાકી બધા લોકોના પણ નામ એમાં આવશે, અમે પૂર્ણ વિશ્વાસ છે અને એને અટકાયત પણ થશે. શું શું સાહેબ કબજો છે અમારી પાસે પણ તપાસનો મેટર છે. જ્યારે આગળ એમની અટકાયત થશે ત્યારે ફરીથી આપ લોકોને જાણ કરવામાં આવશે. સાહેબ, જે મૂળ 3 આરોપી છે તો લોકોનો સંપર્ક આરોપી સાથે કઈ રીતે થતો હતો, કઈ રીતે, અને એ ચાંગાની જે યુનિવર્સિટીની સામેનું જે કોમ્પ્લેક્સ છે ત્યાં કઈ રીતે કોઈ જાહેરાત થતી હતી કે કઈ રીતે સંપર્ક? એડવર્ટાઇઝમેન્ટ આ લોકો કરતો હતો પોતાના પોતપોતાના રીતે. મીડિયમમાં એડવર્ટાઇઝમેન્ટ થતી હતી, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક કે બીજી કોઈ જગ્યાએ? એટલી મતલબ મને માહિતી નથી, એ થોડા આપકો પીઆર ડાભી આગે બતા દેંગે. આઈઓ હે, ઠીક, થેન્ક યુ સર. ઓકે, 89+17 206 સર્ટિફિકેટ્સ અને માર્કશીટ ખોટે આ કબજામાં લેવામાં આવ્યું છે. આ લોકો ખોટી વેબસાઇટ પણ ચલાવતો હતો, એના કારણે અત્યારે આઈટી એક્ટનો પણ ઉમેરા કરવામાં આવ્યો છે એમાં. અને આ વેબસાઇટ કેવી રીતે ચલાવતો હતો જો એટલા માટે એનો કમ્પ્યુટર સાધનો પણ ની પણ અટકાયત કરવામાં આવી છે. સર, જે નિશિત ઓર્ડર કરતો હતો એને ઓર્ડર કરતો માર્કશીટ અને સર્ટિફિકેટનો એને ઓર્ડર મળતો હતો અને એ જો અલગ અલગ રાજ્યોમાં એ ઓર્ડર દેતા હતા. ઉસકી માહિતી હમ જબ તપાસ પૂરી હો જાયગી તબ આપકે સાથ શેર કરેંગે. સર, કેટલી યુનિવર્સિટીની માર્કશીટ છે, કોલેજ? ટોટલ 206 છે માર્કશીટ. પણ જો હું જોયા છે જેને તો મહારાષ્ટ્રની મોટી બધી તો મહારાષ્ટ્રની છે, ફેર બાકી રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાની પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી છે. મહત્વની વાત સાહેબ, આ માર્કશીટના આધારે કોઈ યુવક કે યુવતી વિદેશ ગયા છે ખરા? એની કોઈ તપાસ? ગયા છે, ઘણા બધા ગયા છે. કેટલા ગયા છે? તપાસમાં ખુલશે, અત્યારે તપાસ ચાલુ છે. પણ જો 200થી વધારે તો ગયા છે. સર, એક માર્કશીટના કેટલા પૈસા લેતા? અલગ 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 પેકેજ હતો એમનો. અને ઘણા લોકો સાથે તો ચીટિંગ પણ થઈ છે, જેને જેના પાસેથી પૈસા પણ લઈ લીધા એના પછી પણ એમને બહાર મોકલવામાં આવ્યું નથી. સર, આ રિપોર્ટી આગળ કોઈ આવા કોઈ ગુનામાં સંડોવાયેલી હોય તો? અત્યાર સુધી માહિતી નહીં એના રાજ્યમાં.